જેતપુર તાલુકાના પીપળવા ગામમાં છેલ્લા બે મહિનાથી આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે જેના કારણે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે આ પાંજરે પુરાયેલા દીપડાને જોવા માટે થઈને લોકોના ટોળે ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેતપુર તાલુકાના પીપળવા ગામની સીમમાં છેલ્લા બે મહિનાથી દીપડાના ત્રાસથી ગ્રામજનો પીડાઈ રહ્યા હતા અવારનવાર દીપડો પશુઓ પર હુમલો કરીને ભાગી જતો હોય જેથી ખેડૂતો રાત્રિના સમયે પોતાના ઘરે પણ જવા માટે ડરતા હતા આખરે દીપડાથી છુટકારો મેળવવા માટે વન વિભાગને જાણ કરવામાં આવી વન વિભાગ દ્વારા છેલ્લા બે મહિનાથી પિંજરું ગોઠવવામાં આવ્યું હતું રાત દિવસ મહેનત કરવામાં આવી પરંતુ ચાલાક એવો દીપડો

કોઈ માણસને ઈજા નહોતો કરતો દીપડો કૂતરાને ને એવી ઈજા કરતો તો આજે હું છે પકડાઈ ગયો છે પીપળવા ગામમાં પિંજરું ગોઠવતા રસિકભાઈ ને વાળી ખેડૂત છે રસિકભાઈ અહીંયા નાના નાના શિકારીઓનો શિકાર કરતો જેમ કે કૂતરા છે નાના વાછરડાઓ છે પણ ખેડૂતોને રાત્રે પાણી વારવામાં થોડી ગભરામણ થતી હતી તેથી તેને જંગલ ખાતામાં રજૂઆત કરી અને છેલ્લા બે મહિનાથી અહીંયા પાંજરું રાખવામાં આવેલું અને જુદી જુદી જગ્યાએ પાંજરાને ફેરવતા ફેરવતા બાદ આ દીપડો અત્યારે કેદ થઈ ચૂક્યો છે અને ખેડૂતોને રાહત મળી છે એટલે જંગલ નજીક હોવાથી આ પચીસ કિલોમીટર દૂર કાપી અને અહીંયા ખેતરોમાં બધે આવી પહોંચતો છેવટે આજે ઝડપાઈ જતા ખેડૂતોએ શ્વાસ એમ રાહતનો શ્વાસ લીધો છે તેવું કહીશ ફારૂક મોદન જીટીવી ન્યૂઝ જેતપુર